નમસ્કાર મિત્રો હું અંકિત જીવાણી આપ સર્વને વંદન કરી અને આજનો આપનો ટોપિક છે ગીતામાં શું છે મિત્રો આજે ટેકનોલોજીની દુનિયાની અંદર આપણે બધા એવા ટેકનોલોજીમાં ગૂંચવાઈ ગયા છીએ કે આપણે આપણા મહાન ઇતિહાસ મહાન શાસ્ત્ર એવા ગીતામાં શું છે એની કાંઈ ખબર નથી તો આજે હું ટૂંકો સાર ગીતાના અઢાર અધ્યાયમાં કયા અધ્યાયમાં શેની વાત કરવામાં આવી છે એના વિશેની હું વાત કરીશ જો હજી સુધી તમે આ ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો આ ચેનલને સબસ્ક્રાઈબ કરો કોમેન્ટ આપો અને વધુમાં વધુ શેર કરો જેથી આપના ઇતિહાસને આપના શાસ્ત્રને આપના પુસ્તકને કે જેની અંદર શું મર્મ રહેલો છે ગીતા શું છે એની વિશે થોડીક માહિતી આપના મિત્રને મળી રહે છે કૌરવો પાંડવો નામ કૃષ્ણની સમજાવટ પણ નિષ્ફળ રહી અને યુદ્ધના મંડાણ થયા રણભૂમિની વચ્ચે રથમાં અર્જુન સામા પક્ષમાં સગા મિત્રો અને ગુરુને જોઈ શોક વિષાદમાં આવી જઈ અને યુદ્ધ નહીં કરવાનો નિશ્ચય કરે છે આ હતી અધ્યાય એકની વાત અધ્યાય બેમાં ગીતાનું બીજ રોપાય છે શરીર અને આત્માનું જ્ઞાન છે સ્વધર્મ અને ક્ષત્રિય તરીકેની ફરજનું વર્ણન છે કર્મનું જ્ઞાન બતાવેલ છે ક્ષમતા રાખી કામનાનો ત્યાગ કરી ફળની આશા કે ફળ પર અધિકાર નહીં રાખવાનું શીખવે છે સ્થિત પ્રજ્ઞતાના લક્ષણો બતાવેલા છે ટૂંકમાં અહીં જ્ઞાન યોગ અને કર્મયોગ બંનેનું વર્ણન કર્યું છે આ હતી અધ્યાય બે માં વાત હવે અધ્યાય માત્ર કર્મયોગ વિશે વર્ણન કરેલ છે કર્મો પ્રકૃતિના ગુણોને લીધે થાય છે અને કોઈ પણ મનુષ્ય એક ક્ષણ પણ કર્મ કર્યા વગર રહી શકતો નથી કર્મ કરવા પર નિષેધ નથી પણ કર્મ કરતાં કરતાં કરતા થતી આસક્તિ એટલે કે રાગ અને દ્વેષ એ અધ્યાત્મ માર્ગના વિઘ્નો છે રજો ગુણથી ઉત્પન્ન થતો કામ એટલે કે પોતાની પાસે જે નથી તે પામવાની ઈચ્છા એક વેરી છે ટૂંકમાં કહીએ તો અહીં કર્મયોગનું વર્ણન કરી પાછું જ્ઞાનયોગની સમાપ્તિ કરે છે કે શરીરથી ઇન્દ્રિયો ઉપર છે અને ઇન્દ્રિયોથી મન પર છે મનથી પણ બુદ્ધિ પર છે અને બુદ્ધિ પર આત્મા છે આ વાત અધ્યાય ત્રણમાં માં કરેલી છે ત્યારબાદ આપણે વાત કરીએ અધ્યાય ચારમાં માં જ્ઞાન અને કર્મ બંનેના સંન્યાસ એટલે કે ત્યાગ વિશે કહ્યું છે ઈશ્વર અધર્મનો નાશ કરવા મનુષ્ય રૂપે એટલે કે દેવ રૂપે અવતાર લે છે જેને અજ્ઞાની લોકો ભગવાન માનવા તૈયાર નથી જેથી તેનામાં અસંખ્ય સંશયો પેદા થાય છે જેને આત્મજ્ઞાનની તલવારથી કાપી નાખી અને કર્મયોગનું પાલન એટલે કે યુદ્ધ કરવાનું શીખવે છે આત્મજ્ઞાનીને કર્મનું બંધન રહેતું નથી આ વાત અધ્યાય ચારમાં કરવામાં આવી છે અધ્યાય પાંચમાં માત્ર કર્મના સંન્યાસ એટલે કે ત્યાગની શીખ અને રીત શીખવવા યોગ તત્વનો પ્રારંભ કરેલો છે પ્રકૃતિ એટલે કે માયા કાર્ય કરે છે આ સમજી લઈ હું કશું કરતો નથી પણ ઇન્દ્રિયો તેમના વિષયોમાં પ્રવૃત્ત થાય છે એમ વિચારવાનું કહે છે ઇન્દ્રિયોને તેમના વિષયમાંથી કેમ ખેંચી લાવી તે માટેની વિધિનું વર્ણન કરેલું છે આમ જ્ઞાનથી જ કર્મનો ત્યાગ કરી શકાય છે આ વાત અધ્યાય પાંચમાં કરવામાં આવી છે ત્યારબાદ અધ્યાય છ માં યોગ તત્વ પ્રાપ્ત કરનાર આસનો અષ્ટાંગ યોગ ચંચળ મન ને અભ્યાસથી વશ કરવું આત્મા વડે આત્માનો ઉદ્ધાર કરવો વગેરેનું વર્ણન કરેલું છે ફળની આશા રાખ્યા વગર પોતાનું કર્તવ્ય કર્મ કરનારને સંન્યાસી અને યોગી છે સંકલ્પનો સંન્યાસ કર્યા વિના યોગી થઈ શકતું નથી યોગ પ્રાપ્તિ માટે યોગીને કર્મ એ સાધન છે તે જ યોગી યોગ પ્રાપ્ત કરે છે પછી કર્મ ત્યાગ એ સાધન છે કૃષ્ણ અર્જુનને યોગી થવાનું કહે છે આ અધ્યાય છ માં વાત કરવામાં આવી અધ્યાય સાતમાં જે જાણીને બીજું કંઈ જ જાણવાનું બાકી ના રહે તે જ્ઞાન એટલે કે વિજ્ઞાન સહિત કહેલું છે પરા અને અપરા પ્રકૃતિનું વર્ણન છે દોરીમાં જેમ મણકા પરોવાયેલા છે તેમ સર્વ જગત પરમાત્મામાં ગૂંથાયેલું છે ત્રિગુણાત્મક માયાને પાર કરવા ઈશ્વરનું શરણ તે એકમાત્ર ઉપાય છે ચાર પ્રકારના જુદા જુદા ભક્તોનું વર્ણન છે યોગમાયાથી આવૃત થયેલા પરમાત્મા સર્વને દેખાતા નથી અને અવ્યક્ત હોવા છતાં અજ્ઞાનીઓ પરમાત્માને દેહધારી માને છે આ વાત અધ્યાય સાતમાં કરેલી છે અધ્યાય આઠમાં બ્રહ્મ અધ્યાત્મ કર્મ અધિભૂત અધિદૈવ અધિયજ્ઞ વગેરેની વ્યાખ્યા આપી સમજાવ્યું છે વળી મરણ સમયે પરમાત્માનું સ્મરણ કરતા 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 પોતાનું શરીર છોડવું તે બાબતે પણ વાત કરેલી છે હવે અધ્યાય નવમાં અત્યંત ગૂઢમાં ગૂઢ જ્ઞાનનું વર્ણન છે પરમાત્માનું અવ્યક્ત સ્વરૂપ દેખાડવામાં આવેલું છે અને સકળ વિશ્વ તેનાથી વ્યાપ્ત છે એનામાં સર્વજીવો રહેલા છે પણ તેમનામાં એ સ્થિત નથી જે રીતે સર્વગામી વાયુ આકાશમાં રહેલો હોય છે તેવી જ રીતે સર્વ જીવો તેનામાં રહેલા છે પ્રકૃતિનો આશ્રય લઈ કલ્પનાને અંતે તે જીવોને ફરી પેદા કરે છે દૈવી અને અસુરી પ્રકૃતિના મનુષ્યનું વર્ણન પણ કરેલું છે અધ્યાય નવમાં આ પ્રકારનું વર્ણન કરવામાં આવેલું છે હવે અધ્યાય દસની વાત કરીએ જ્ઞાન તથા શક્તિ આદિનું મૂળ કારણ ઈશ્વર છે સુખ દુઃખ જેવા અનેક વિવિધ ભાવો એનાથી જ ઉત્પન્ન થાય છે જે જે વ્યસ્તુ વિભૂતિ યુક્ત ઐશ્વર્ય યુક્ત છે તે સર્વ તેના તે જ અંશથી ઉપજાવેલી છે તેના અંશ માત્રથી સમગ્ર જગત ધારણ થયેલું છે આ વાત અધ્યાય દસમાં માં કરવામાં આવી છે ત્યારબાદ અધ્યાય અગિયારમાં ભગવાન કૃષ્ણે અર્જુને વિશ્વ વિરૂપ વિરાટ સ્વરૂપનું દિવ્ય ચક્ષુ આપી દર્શન કરાવ્યું કે જે માત્ર અનન્ય ભક્તિ વડે જ જોવાનું શક્ય છે જે કોઈ અર્જુન હર્ષ અને ભયને પામે છે અને તેથી વિનંતી કરી શ્રી કૃષ્ણ પાછા મૂળ સ્વરૂપને ધારણ કરે છે આ વાત અગિયારમાં અધ્યાયમાં કરવામાં આવેલી છે અધ્યાય બારમાં બ્રહ્મના નિરાકરણ કે સાકાર એ બંનેમાં કોણ શ્રેષ્ઠ છે અર્જુનના પ્રશ્નનો કૃષ્ણ જવાબ આપે છે મારામાં મન રાખીને જે નિત્ય તત્પર રહીને શ્રદ્ધાથી મને ભજે છે તે શ્રેષ્ઠ યોગી છે ભક્તિને જ્ઞાન અને કર્મની પૂરક બતાવી છે અભ્યાસ કરતાં કરતાં જ્ઞાન શ્રેષ્ઠ છે જ્ઞાન કરતાં કરતાં ધ્યાન શ્રેષ્ઠ છે અને ધ્યાન કરતાં પણ કર્મ ફળોનો ત્યાગ શ્રેષ્ઠ છે આવું વર્ણન ભગવાન કૃષ્ણ અધ્યાય બારમાં બતાવે છે અધ્યાય તેરમાં છેત્ર અને છેત્રજ્ઞ વિશે સમજાવતા કહે છે કે શરીરને છેત્ર કહેવાય છે અને તેને જ જે જાણે છે તેને છેત્રજ્ઞ કહેવાય છે પ્રકૃતિ અને પુરુષ બંનેને તું અનાદિ અને નિત્ય છે શરીરના રાગ દ્વેદાસી સત્ય આદિ વિકારો પ્રકૃતિથી ઉત્પન્ન થયેલા છે એવું વર્ણન છે અંતે કહે છે જેમ સૂર્ય સર્વલોકને પ્રકાશિત કરે છે તેમ એક જ ક્ષેત્રજ્ઞ એટલે કે આત્મા સર્વ ક્ષેત્રને એટલે કે શરીરને પ્રકાશિત કરે છે આવું અધ્યાય તેરમાં વાત કરવામાં આવી છે અધ્યાય ચૌદમાં પ્રકૃતિ ગુણો અને ગુણાતીત વિશે સમજાવ્યું છે અને કહે છે કે મારી મૂળ પ્રકૃતિ એટલે કે મહદ બ્રહ્મ પ્રકૃતિ એ સર્વભૂતોની યોનિ સ્થાન યાની કે ગર્ભસ્થાન છે તેમાં હું જ પિતા તરીકે ચેતનના અંશરૂપ બીજ મૂકું છું અને હું જ માતા તરીકે ગર્ભ ધારણ કરું છું જેનાથી સર્વભૂતોની ઉત્પત્તિ થાય છે સત્વ રજસ અને તમસ એ ત્રણ ગુણો પ્રકૃતિમાંથી ઉત્પન્ન થયેલા છે અને આ ત્રણ ગુણો દેહમાં રહેલા અવિનાશી જીવાત્માને બાંધી રાખે છે ભક્તિ યોગથી આ ત્રણ ગુણોથી પર જઈ અને ગુણાતીત એટલે બ્રહ્મભાવ પામવા યોગ્ય બનાય છે આવી વાત અધ્યાય ચૌદમાં કરવામાં આવી છે અધ્યાય પંદરમાં માં સંસાર રૂપી પીપળાના વૃક્ષના મૂળ ઉપર છે અને શાખાઓ નીચે છે તથા તેનો કદી નાશ થતો નથી એમ કહ્યું છે વેદના છંદો તેના પાંદડા છે આ રહસ્યને જાણનાર વેદ વેતા છે અને છ અક્ષર અને પુરુષોત્તમ પુરુષોને સમજાવી ગૃહતમ અધ્યાત્મશાસ્ત્ર સમજાવવામાં આવ્યું છે અધ્યાય સોળમાં દૈવી અને આસુરી સંપદનું અને તેવા મનુષ્યનું વર્ણન છે પુરુષનો નાશ કરનાર કામ ક્રોધ અને મોહ આ ત્રણ છે એમ બતાવી કરવા યોગ્ય કે ના કરવા યોગ્ય કર્મનો નિર્ણય કરવામાં શાસ્ત્ર જ પ્રમાણ છે માટે તેના મુજબ કરવા યોગ્ય કર્મ કરવા તે જ યોગ્ય છે આવું અધ્યાય સોળમાં બતાવવામાં આવ્યું છે અધ્યાય સત્તરમાં સાત્વિક રાજસિક તામસિક આ ત્રણ પ્રકારની શ્રદ્ધા આહાર યજ્ઞ તપ અને દાનનું વર્ણન અધ્યાય સત્તરમાં કરવામાં આવ્યું છે અને છેલ્લા અધ્યાય એટલે કે અઢારમાં અધ્યાયમાં સંન્યાસ અને ત્યાગ વિશે સમજાવતા કહે છે કે કામ્ય કર્મો કામ્ય કર્મો એટલે કેવા કર્મો કે જેને ફળની ઈચ્છાથી કરાતા કર્મો હોય આવા કર્મો ત્યાગને જ્ઞાનીઓને સંસારમાં કંઈ રહેવાની ઈચ્છા ન હોય તેને સંન્યાસ કહેવામાં આવે છે અને સર્વ કર્મોના ફળના ત્યાગને ત્યાગ કહે છે ત્યાગ ત્રણ પ્રકારના છે કર્તવ્ય તરીકે નિયત થયેલા કર્મોનો મોહ અજ્ઞાનવશ ત્યાગ તે તામસિક ત્યાગ કર્મો દુઃખરૂપ હોય છે એમ સમજી શકાય તેવા શારીરિક પીડાના ભયથી કર્મોનો ત્યાગ તે રાજસિક ત્યાગ છે કર્તવ્ય કર્મને ધર્મ સમજી આ શક્તિ તથા ફળની ઈચ્છાનો ત્યાગ કરી કરેલો ત્યાગ તે સાત્વિક ત્યાગ છે હું કરતા છું હું કોઈ પણ કાર્ય કરું છું એવો જેનામાં અહમ આવે છે એટલે કે અહંકાર ભાવ નથી અને ફળની ઈચ્છાથી જેની બુદ્ધિ લોપાતી નથી તે જ્ઞાની સર્વ પ્રાણીઓને હણી નાખે છે તો પણ ખરી રીતે તે મરતો નથી કે બંધનમાં પડતો નથી અંતે અર્જુન કહે છે કે આપની કૃપાથી મારો મોહ સંપૂર્ણપણે દૂર થયો છે અને હવે સંશય વગરનો થઈ આપના કહેવા પ્રમાણે જ કરીશ ભગવાન કૃષ્ણ જ્યાં યોગેશ્વર શ્રી કૃષ્ણ અને જે પક્ષમાં ધનુર્ધારી અર્જુન છે ત્યાં લક્ષ્મી વિજય ઐશ્વર્ય અને અવિચળ નીતિ વાસ કરે છે આ રીતે અધ્યાય અઢારની અંદર વાત કરવામાં આવી છે તો આ રીતે અઢાર અધ્યાયની વાત હું અહીં પૂર્ણ કરું છું જો તમને આ વાત સમજાણી હોય અને આનું થોડું પણ જ્ઞાન વધ્યું હોય તો આ જ્ઞાન બીજાનામાં પણ વધે અને આ પ્રત્યેની ભાવના વધે તો એના માટે આ લિંકને શેર કરો આ વાતને શેર કરો યોગ્ય કોમેન્ટ આપો જેથી કરીને આવી નવી નવી માહિતી આપણા સુધી પહોંચાડી શકું અસ્તુ